राजकोट भाजपना प्रमुख तरीके मुकेश दोशीए चार्ज संभाळ्यो। सौथी प्रथम तो आपना माध्यम थी अमारा गुजरात प्रदेश भारतीय जनता पार्टी ना आदरणीय अध्यक्ष अने समग्र भारतीय जनता पार्टी नी प्रदेश नी टीम एमनो हृदय थी आभार मानु छू। साथे साथे छेला 8 वर्ष थी राजकोट शहर भारतीय जनता पार्टी ना अध्यक्ष तरीके नी सुंदर कामगिरी करनार मारा साथी मित्र भाई श्री कमलेश भाई मीराणी, त्रणेय महामंत्री श्री अने जेमने भारत सरकारे राज्यसभाना सांसद तरीके नी जवाबदारी सोंपी छे एवा राम भाई, राजकोट विधानसभा 68ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીરાળા, ભાનુબેન સહિતના આગેવાનો અને મારા મૌની મંડળને તમામને ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને આજે જે માહોલ છે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી આવતી અને જાતી રહેતી હોય છે, મારા માટે આ પદ છે પદ નથી જવાબદારી છે। હું આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવવાનો આપના માધ્યમથી કોલ આપું છું। રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ વર્ષોથી પરંપરાગત રીતે અજય ગઢ રહ્યો છે। આદરણીય ચીમન કાકાને યાદ કરીશ, આદરણીય અરવિંદભાઈ મળિયારને યાદ કરીશ, અમારા સંઘના વરિષ્ઠ પ્રવીણ કાકાને યાદ કરીશ, આ ઉપરાંત રમણીકભાઈ વૈદ, કાંતિભાઈ વૈદ સહિતના વડીલોને યાદ કરીશ કે જેમના તપથી રાજકોટ ભારતીય જનતા પાર્ટી એક બળથી ઊભું થયું છે। આજે સમગ્ર દેશની અંદર રાજકોટનું સંગઠન એક મોડેલ સંગઠન ગણાય છે અને એ જવાબદારી મને આપી છે ત્યારે હું ચોક્કસ આપ સૌના માધ્યમથી ખાતરી આપું છું કે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 થી 18 એ તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને બધાને વિશ્વાસમાં રાખીને હું કામ કરવાનો પ્રયત્ન કરીશ। આગામી 2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે, આ મહત્ત્વની જવાબદારી નિભાવવાની જવાબદારી મારી સાથે મારા તમામ કાર્યકર્તાઓની છે, એમાં હું પણ એવી સૌને ખાતરી આપું છું કે ગુજરાત રાજ્યમાં 26 લોકસભાની બેઠક છે, એમાં આપ સૌનો સહકાર હશે અને કાર્યકર્તાનો પ્રેમ હશે અને સંગઠનની તાકાતથી સૌથી વધુ રાજકોટ લોકસભાની સીટ માર્જિનથી જીતે એવી આપ સૌ પાસે હું ખાતરી પણ આપું છું અને અપેક્ષા પણ રાખું છું કાર્યકર્તાઓ પાસે, અને ભગવાન મને આ માટે બળ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું। દિવ્ય બ્રહ્મલોક શિક્ષણ સાથે સંસ્કાર આપતી શાળા એટલે દિવ્ય બ્રહ્મલોક। ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ધોરણ 10નું 2016થી 100% પરિણામ લાવતી શાળા, બાળકોના સર્વાંગી વિકાસ માટે તમામ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવામાં આવે છે, CBSE માધ્યમમાં નર્સરીથી ધોરણ 10 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે, GSEB માધ્યમમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે, તેમજ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં ઉચ્ચ શિક્ષક આપતી શાળા છે।